નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર છ સેન્ટીમીટર જ દૂર નર્મદા ડેમની સપાટી સપાટી મીટરે પહોંચી ડેમની મહત્તમ મીટર છે ડેમના ત્રણ દરવાજા સેન્ટીમીટર ખુલીને પાણી છોડાઈ રહ્યું છે પાણી છોડાતા ત્રણ જિલ્લાના કાંઠાના બેતાળીસ ગામોને એલર્ટ કરાયા જેમાં નર્મદા ભરૂચ વડોદરાના કાંઠાના ગામોમાં તાકીદ કરાઈ છે આવતીકાલે આમાં નર્મદાના વધામણા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે મહત્વનું છે કે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ બે હજાર સત્તરમાં તેનાં કામ પૂર્ણ થયા બાદ ભરાયું હતું અને ત્યારે સોળ સપ્ટેમ્બર બે હજાર સત્તરે ભરાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદા પૂજન કર્યું હતું અને આજે સાત વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ જેનીમાં તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં પણ એક ઓક્ટોબર બે હજાર ચોવીસે ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ જેની મહત્તમ સપારી તરફ વધી રહ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતી પર તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છે કે ત્રીસ મીટરના જે દરવાજા બેસાડવામાં આવ્યા છે આ ત્રીસ મીટરના દરવાજામાં લગો લગ પાણી આવી ચૂક્યું છે અને માત્ર છ સેન્ટીમીટર જ હવે બાકી રહી ચુકી છે ત્યારે આ જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ થતાં ડેમની જે સપાટી છે એ મહત્તમ સપાટી તરફ વધી રહી છે અને ઉપરવાસમાંથી મોટી સંખ્યામાં પાણી આવતા નર્મદા ડેમના સપાટી જે ઉત્તર ઉત્તર વધી રહી છે જેને લઈ આજે નર્મદા ડેમ એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચી ચૂક્યો છે આ એકસો આડત્રીસ પોઈન્ટ એકસઠ મીટરે પહોંચતા જેની મહત્તમ સપાટી છે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર એટલે માત્ર છ સેન્ટીમીટર જ બાકી છે હવે એમ કહી શકાય અને આ નર્મદા મૈયા જે છે જેમના વધામણા આવતીકાલે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે જેની તૈયારીઓ પણ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે મંડપ બાંધી દેવામાં આવે છે નર્મદા ડેમ પણ મંડપ બાંધાતા જેના વધામણા થશે એટલે કહી શકાય કે ગુજરાતની જીવાદોરી છે એ ખરેખર ગુજરાતની જીવાદોરી હાજર સાબિત હોવા જઈ રહી છે અને જે નર્મદા ડેમના કાંઠા વિસ્તારમાં જે ભરૂચ નર્મદા વડોદરા જે આવે છે એ કાંઠા વિસ્તારના જે બેતાલીસ જેટલા ગામો છે જેને પણ એલર્ટ કરી દેવામાં આવે છે એટલે આવતીકાલે મા નર્મદાના વધામણા થશે જેની ઘડીઓ ગણાઈ રહી હતી એ ઘડીઓ હવે પૂર્ણતાને આરે છે ત્યારે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે અને જેઓમાં નર્મદાના વધામણા કરશે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા વડોદરામાં એક તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધતા પૂરનું સંકટ છે તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા પણ નુકસાની જોવા મળી રહ્યા છે વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ સીએનજી રિક્ષા રોડ પર વાળવા જતા આ ઘટના બની રિક્ષાને વરસાદી કાંસમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરાઈ સંબંધતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યો છે વિશ્વામિત્રી નદીમાં તેણે તો સમસ્યા વધારે જ છે પરંતુ પૂરના સંકટ વચ્ચે આ જે કાંસ છે તે પણ માથાના દુખાવા સમાન બિલકુલ આ જે વરસાદી કાંસ છે તે જોખમી કાંસ સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ દ્રશ્યો જે છે તે ચોંકાવનારા દ્રશ્યો કહી શકાય પારુલ યુનિવર્સિટી જે વાઘડિયા રોડ ઉપર આવેલી છે ત્યાં વરસાદી કાંસ જે ખુલ્લી હતી તેમાંથી પાણીનો દસમસનો પ્રવાહ તો એમાં રિક્ષા જે છે તે ખાબકી હતી રિક્ષા ખાબકતાની સાથે નાસભાગના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા આ ઘટના જે છે તે એટલા માટે બની કે જે રિક્ષા ચાલક છે તે પોતાની રિક્ષા જે છે તે ટર્ન કરી રહ્યો હતો એ દરમિયાન જ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જે રિક્ષા છે તે આ કાસમાં ખાબકી હતી સમય સૂચકતા વાપરીને જે રિક્ષા ચાલક છે તે રિક્ષામાંથી બહાર નીકળી ગયો હતો અને બાદમાં ક્રેનની મદદથી આ રિક્ષા જે છે તેને બહાર કાઢવામાં આવી હતી પરંતુ જો આ રિક્ષામાં પેસેન્જર હોત ને એ સમય આ પ્રકારની ઘટના બની હોત તો ખૂબ જ મોટી જાનહાનિ થઈ હોત તેવું લાગી રહ્યું છે કારણ કે આ કાસ જે છે તેમાં અનેક વખત અકસ્માત થઈ ચૂક્યા છે અનેક વખત જે વાહન ચાલકો છે કાસમાં ખાબકી ચૂક્યા છે પરંતુ તંત્ર જે છે ત્યાં તાર બાંધવાનું કરતું નથી અરવલ્લીમાં વિદ્યાર્થીના આપઘાતના મામલાને લઈને જાણકારી વધુ ગરમાયો છે મામલો વિદ્યાર્થીઓનો ભીલોડા પોલીસ સ્ટેશન પર હોવાળો પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ રેલી કાઢી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા ન્યાયની માંગ સાથે કરી આપઘાત કર્યાનો આરોપ મુકાવ બે દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી લાશ મળી હતી કેડી ભુદરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ કોઈ પણ વાંક વગર ટોર્ચર કરવામાં આવતા આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો

હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક વિદ્યાર્થીઓએ રેલી કાઢી છે અને જે વિદ્યાર્થીનીઓએ પોતાનું નિવેદન આપ્યું પ્રતિક્રિયા આપી તેમનું કેવું છે કે શિક્ષક આ વિદ્યાર્થીને પરેશાન કરતા હતા શું આખી ઘટના હા દીપા વિદ્યાર્થી લાપતા હતો જેને શનિવારે ભવનાથ મંદિર પાસેથી તેનો જે ડેમ માંથી મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર મામલે હવે જે વિદ્યાર્થીઓ છે પ્રેરણા હાઈસ્કૂલ ના તેમના દ્વારા રેલી કાઢી અને પોલીસ સ્ટેશન જઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે જે શિક્ષક છે કે શિક્ષક આપઘાત કર્યો છે અને અન્ય વિદ્યાર્થી સાથે પણ આ પ્રકારનું વર્તન તેના દ્વારા કરવામાં આવ્યું છે આ આક્ષેપો સાથે કાર્યવાહી માંગ પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ કરી છે અને પોલીસ પાસે માંગ કરી છે તપાસ કરવામાં આવે દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે તો શિક્ષકની હેરાન ગતિનો આરોપ મૂક્યો છે વિદ્યાર્થીઓએ શુક્રવારે આ વિદ્યાર્થીને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યો અને તને કરવામાં આવતો હોવાના આરોપ પણ વિદ્યાર્થીઓએ છે અને આ માત્ર એક વિદ્યાર્થી સાથે નહીં મોટા ભાગના વિદ્યાર્થી સાથે આ જ પ્રકારનું વર્તન થતું હતું જેના કારણે લોકો માફ કરશો વિદ્યાર્થીઓ તણાવ અનુભવતા હતા અને આ આપઘાત બાદ આ વિદ્યાર્થીઓ બહાર આવ્યા છે રેલી કાઢી છે

સરકારી ચોપડે હેન્ડપંપ બતાવવાના કારસ્થાનનો સ્થાનિકોએ ખુલાસો કર્યો ન્યૂઝ ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ સવાલ અહીં એ કે જો સ્થાનિકોના આરોપોમાં એક ટકા પણ સત્યતા હોય તો તેની તપાસ થવી જોઈએ અમિયાપુરના સરપંચ પર આ આરોપ મૂકવામાં આવ્યા છે હેન્ડપંપમાં ભ્રષ્ટાચાર કઈ રીતે આચરાયું તેનો વિડીયો બનાવવામાં આવ્યો ન બોરવેલ કર્યો ન ખાડો ખોદ્યો અને પંપ મૂકી દીધો તેવી જાણકારી કાગળ પર સો ટકા કામગીરી બતાવવાનો આરોપ છે સરપંચ પર સ્થાનિકોએ સ્થળ પર જઈને આખી હકીકત બતાવી સુરતમાં વૈમનસ્ય ફેલાવવાના આરોપ પર નિવેદન કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનું નિવેદન સામે આવ્યું મારા એવા સંસ્કાર નથી કે હું વૈમનસ્ય ફેલાવું હું કોંગ્રેસની વિચારધારા પર ચાલવા વાળો માણસ છું પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરે તેવું નિવેદન આપ્યું અસલમ સાયકલવાલાએ અસલમભાઈ આપણી સાથે જ અસલમભાઈ તમે તો સોશિયલ મીડિયા દ્વારા લોકોને અપીલ કરી હતી કે શહેરમાં અશાંતિ છે શાંતિ અશાંતિ ના દોરાય તે માટે ઈદનો જુલુસ ન કાઢવા માટેની વાત કરી હતી તો અમે તમે લોકોને ક્યાં પડકાર તમારા પર ગુનો દાખવજો એક છે કે મેં તો અપનાનને લૂંટા ઘેરો મેં કા થતા મેરી કસ્તી મહા ડૂબી જ્યાં પાને કામ કામતા જે ફરિયાદ જે વ્યક્તિએ કરી છે મને દુઃખ છે કે કોંગ્રેસના વોર્ડ નંબર બારના વોર્ડ પ્રમુખ છે પરંતુ એમનો ઇતિહાસ પણ એવો છે કે એ બે હજાર એકવીસમાં સુરત મહાનગરપાલિકાની કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે પરંતુ હંમેશા એમને કોંગ્રેસ પ્રત્યે પ્રેમ અને સંનિષ્ઠા ઓછી વફાદારી ઓછી અને એમના આદરણીય કદીરભાઈ સાથે વ્યક્તિગત વફાદારીને પ્રેમ વધારી રહ્યો છે આ આખા કેસમાં તમે જો સચોટ રીતે કોઈ પોલીસ તંત્ર તપાસ કરશે તો અસલમ સાયકલવાળાનો જે સામાજિક ઇજ્જત વધી રહી છે સામાજિક કદ વધી રહ્યો છે રાજકીય કદ વધી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક એમને પેટમાં ચૂક્યો હશે

મેં તેઓને જાહેર માર્ગ પર લડાઈ ન કરવા સમજાવ્યા હતા બાકી બધી વાત ખોટી છે એટલે એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ રસ્તા પર ના કરો પરંતુ એમને આ ખોટી વાત કરી છે એટલે હતા બાદમાં યુવતીના શરીરમાંથી લોહી વહી જતા મૃત્યુ થયું પીએમ રિપોર્ટમાં યુવતીના શરીરમાંથી લોહી વહી જતા તેમજ ખોટો સમય પસાર કરતા યુવતીનું મોત થયાનું તારણ સામે આવ્યું જલાલપુર પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો ભાર્ગવ પટેલે બેદરકારી દાખવતા અને ધરપકડ કરવામાં આવી યુવકને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાશે શરીર સંબંધ બાંધતા સમયે વિક્ટિમને જે ઇન્જરીઝ થઈ હતી તે ઇન્જરીઝને ધ્યાને ના લેતા એક્યુઝ દ્વારા ત્યાં હોટેલની અંદર જ ઘણો વધારે સમય ગતિત કરવામાં આવ્યો છે 108 બગારિયા બોલાયા વગર અપના એક મિત્રના દ્વારા ખાનગી વાહનમાં એમને હોસ્પિટલ લઈ જાય છે જેના અનુસંધાને બહુ વધારે સમય ગતિત થઈ જાય છે જુનાગઢના કેશોદમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી પોતાના પુત્રને આગળ અભ્યાસ કરાવવા માટે સ્કોલરશીપના દાખલા માટે ગયેલી મહિલા સાથે દુષ્કર્મ કરાયાની ફરિયાદ નોંધાઈ પીડિતાનો ગેરલાભ લઈ વીસીના કોન્ટ્રાક્ટર દ્વારા બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ માણેકવાડા ગ્રામ પંચાયત કચેરીના વીસી વિક્રમ હમીર વિરડાએ હોટેલમાં લઈ છરીની અણીએ બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલાએ નોંધાવી મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી કેશોદ એમને બોલાવેલા કેશોદમાં ત્યાં ખુશ્બુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા ત્યાં રૂમ નંબર 109 માં ત્યાં એમની સાથે એમને પુત્રી પણ હતી એમની હાજરીમાં મને છરી બતાવી બળજબરી કરી ધમકી આપી એમની સાથે દુષ્કૃતી કર્યું જે બાબતે તો કેશોદ પોલીસ સમક્ષ ફરિયાદ જાહેર કરતા આ બાબતે કેશોદ પોલીસનો ગુનો દાખલ કરી આગને તપાસ હાથ ધરી છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક આવેલ મમતા ફાર્મમાં આ વર્ષે યુનિવર્સલ અમદાવાદી ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં પહેલી ઓક્ટોબરથી જ પ્રી નવરાત્રીનું આયોજન કરાયું જ્યાં લોકોને અપાશે પ્રવેશ ફ્રી તો સરકારના નીતિ નિયમો પ્રમાણે તમામ સુવિધાઓ અને સુરક્ષાના નિયમો પાડવામાં આવ્યા છે જોકે વિશેષ ડોમ નીચે વરસાદ વરસવાની ચિંતાને નેવે મૂકી ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે તમામ ગુજરાતીઓ અને જે જે ગરબા રમતા થળકતા પગ છે એને હું આહવાન કરું છું કે માના હાવ હાથા ગરબા ગાવા ગવડાવવા નિભાવવા અને રમવા હાટું થઈ અને આ પધારજો કારણ કે અમે અમેથી અહીંયા કોઈ ભાવ પૈસાના લઈ નહીં આવી અમે હૃદયના ભાવથી આવીશ તો તમે હૃદયના ભાવથી આવજો કારણ કે હૃદયના ભાવથી આવો તો જ મા અંબાને પૂગે તો જ મારી મોગલને ફૂગે અને તો જ મારી ચામુંને ફૂગે તો તારીખ નવરાત્રી ના પર્વ ને હવે છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમદાવાદમાં રાણીના હજીરામાં છેલ્લી ઘડીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા ગુજરાત સહિત રાજસ્થાન દિલ્હી મુંબઈ થી પણ લોકો રાણીના હજીરામાં શોપિંગ કરવા પહોંચ્યા હતા ચણિયા ચોરી ટ્રેડિશનલ જ્વેલરી સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે ભીડ ઉમટી

એવરીથિંગ ઇઝ લાઈક સો બ્યુટીફુલ ઓવર કારણ કે અમારે પ્રાઇસ બી એટલી રિઝનેબલ હોય છે અને બધાની એની વેરાયટી બી સારી હોય છે અને કલેક્શન અમારું જ વધારે સારું હોય છે બધા જામનગર બરોડા રાજકોટ બોમ્બે બધા બારથી વધારે અમારે છે અને અમારે હોલસેલનું અને રિટેલ બંને કામ છે જ્વેલરી માટે પ્રખ્યાત રાણીના હજીરામાં ગ્રાહકોને યુનિક ડિઝાઇનનો નવરાત્રી માટે એસેસરીઝ અને ડ્રેસ વિન્ટેજ જ્વેલરી વગેરે મળશે નવરાત્રીની ખરીદારીથી આ ખાસ બજારો નવરાત્રીમાં ગુંજી ઉઠે છે અહીંની એસેસરીઝ જ્વેલરીને ખરીદવા માટે દુનિયાભરથી લોકો અમદાવાદ શહેરમાં આવે છે રાજસ્થાનથી આવેલા બહેને કહ્યું કે હું દર વર્ષે નવરાત્રીની ખરીદી કરવા માટે અમદાવાદ આવું છું અહીં વ્યાજબી દરે સુંદર વસ્તુઓ મળે છે નવરાત્રીની છેલ્લી ઘડીની શોપિંગ લોકો કરી રહ્યા છે અમદાવાદના રાણીના હજીરામાં સૌથી વધારે લોકો જોવા મળે છે જેની પાછળનું કારણ રિઝનેબલ પ્રાઇસ છે આપ મારી પાછળ જુઓ રવિવારનો દિવસ છે અને સૌથી વધારે લોકો છે એ જોવા મળી રહ્યા છે રાણીના હજીરામાં ન માત્ર અમદાવાદ પરંતુ બહારથી આવતા લોકો છે તેઓ ખાસ રાણીના હજીરામાંથી શોપિંગ કરે છે એન્ટિક જ્વેલરી ખરીદવી હોય તો અહીં ચોક્કસ લોકો આવતા હોય છે નવરાત્રિની શોપિંગ ખાસ કરીને નવમાત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ લોકો છે દિલ્હી રાજસ્થાન જયપુર જેવા અનેક કહેવાય કે રાજ્યમાંથી પણ જિલ્લાઓમાંથી પણ અહીં આવતા હોય છે લોકો અને અહીં ખાસ કરીને નવરાત્રિની ખરીદી કરતા જોવા મળે છે કહેવાય છે કે રાણીના હજીરામાં જ્યારે શોપિંગ કરવા લોકો આવે ત્યારે સૌથી વધારે હવે શોપિંગ એન્ટિક જ્વેલરીની કરતા હોય છે એમાં પણ આ વખતે વેરાયટીવાળા ચણિયાટોળી છે તે સૌથી વધારે જોવા મળી રહ્યા છે ત્યારે ચણિયાચોળીની ખરીદી કરવા માટે પણ મોટી સંખ્યાની અંદર ભીડ છે તે અહીં જોવા મળી રહી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે રિઝનેબલ પ્રાઇસ છે એટલે કે માત્ર તમને સો રૂપિયાથી લઈને એક હજાર બે હજાર સુધી અહીં તમને દરેક વસ્તુઓ મળી જાય અને તે માટે અહીં સૌથી વધારે ખરીદીની ભીડ છે તે જોવા મળે છે કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો રાણીના હજીરામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ પાડોશી રાજ્યોથી પણ ગ્રાહકો પહોંચ્યા છે જે અવનવી સ્ટાઇલના શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે તારીખ ત્રણ ઓક્ટોબરથી મા અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાશે નવરાત્રીના પ્રથમ દિવસે નિજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનો પ્રારંભ કરાશે જેમાં ઘટ સ્થાપન આસોસુદે એકમના ત્રણ ઓક્ટોબર ગુરૂવારના શુભ મુહૂર્તમાં સવારે અગિયારથી અગિયાર ત્રીસ કલાક સુધીમાં કરાશે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે રાત્રિના નવ કલાક બાદ આચર ચોકમાં ગરબા યોજાશે નવરાત્રીમાં માતાજીના દર્શનનો સમય સવારે સાત થી સાડા સાત થી તે સાડા અગિયાર સુધી ખુલ્લું રહેશે પછી સાડા બારથી તે સવા ચાર સુધી અને સાંજે સાડા છ થી તે નવ વાગ્યા સુધી માતાજીના દર્શન થશે ઘટ સ્થાપન ગુરુવારના દિવસે એટલે પહેલી નવરાત્રીના દિવસે કરવામાં આવશે અને અગિયાર વાગે માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવશે નવરાત્રીને હવે ગણતરીના દિવસ તો જ બાકી છે અમદાવાદમાં ખેલૈયાઓ અને ગરબા આયોજકો તૈયારીમાં લાગી ગયા છે શહેરમાં અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરાયું છે સાયન્સ સિટી વિસ્તારમાં મંડળી સ્ટાઇલ દેશી ગરબા યોજાશે ત્યારે મંડળી સ્ટાઇલ ગરબા માટે ખેલૈયાઓ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું આ અનોખી દેશી ગરબામાં ઢોલ શરણાઈના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમશે વરસાદની શક્યતાના કારણે ગ્રાઉન્ડ પર માંડવી બાંધીને ગરબા યોજાશે હાલમાં વરસાદના કારણે ગ્રાઉન્ડ રિસરફેસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વરસાદ વિલન બન્યો છે છતાં અમદાવાદમાં અલગ અલગ થીમ ઉપર નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે આપ મારી પાછળ જુઓ તો વરસાદી માહોલ વચ્ચે પણ ગ્રાઉન્ડનું રિસરફેસ કરવાનું કામ ચાલુ છે અને ગ્રાઉન્ડને અલગ રીતે સજાવવા માટે ખાસ કરીને કામ ચાલુ કરવામાં આવ્યું છે લગભગ પ્રી નવરાત્રી ઘણી બધી જગ્યાએ કેન્સલ થઈ છે પરંતુ નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે આયોજકોએ ખાસ ધ્યાનમાં રાખી છે વાત મારી સાથે ખેલૈયાઓ પણ છે આયોજક પણ છે અને તેની સાથે ખાસ કરીને નવરાત્રી ની કેવી તૈયારીઓ છે તે વિશે પણ આજે વાત કરવાની છે શું નામ છે તમારું અચ્છા હિરલ શું કહેશો નવરાત્રીની તૈયારી કેવી અને તેની સાથે ખાસ કરીને ગરબામાં આયોજન પણ આપ કરી રહ્યા છો શું કહેશો નવરાત્રિની તૈયારી ખૂબ જ જોરશોરમાં છે અને આયોજકોનું એવું છે કે કઈ પણ થઈ જાય એનર્જી લેવલ ઓછું નહીં થવું જોઈએ અને બધા આતુરતાથી કરી રહ્યા છે પરંતુ વરસાદ વરસાદ વિલન બનશે તો લઈને પણ પ્લાનિંગ કર્યું વરસાદમાં વરસતા વરસતા નાચીશું પણ નાચીશું ચોક્કસ કેટલા સમયથી પ્લાનિંગ કરે તમે તો અત્યારે પણ તૈયાર થઈને આવ્યા છો ઓલમોસ્ટ આ બીએનઆઈ નું બે ત્રણ મહિનાથી પ્લાનિંગ ચાલી રહ્યું છે નવરાત્રિનું અને ફાઈનલી હવે અમારે ત્રણ ચાર દિવસમાં આવી જશે પાસ કલેક્ટ થી અમને અલગ અલગ એક્ટિવિટીસ કરાઈ છે અમે આવી રીતે ગ્રાફિટી ને બધું અલગ અલગ કેનવાસ પર ડ્રો કરેલું છે અમારા ડેકોરેશનમાં બી એ દેખાશે અમારી થીમ રેડ છે બધાની શોપિંગ થઈ ગઈ છે રેડમાં બધા એક જ સ્ટેપ કરવાના છે નવરાત્રીનો સો ઇટ ઇસ લાઈક અમારું આખું ફેમિલી હોય ને બી એનું એ આખું ગરબા રમવાનું છે જોડે સો આજ કે બી એના પાસ બહાર નથી વેચાતા ખાલી અમે અંદર અંદરના જ લોકો યુ નો એને એન્જોય કરી શકે ગરબા અલગ રમી શકાશે મનલી આપણે શેરી ગરબા કરીએ છે એટલે આપણે ગુજરાતી ગરબા શેરી ગરબા કરી શકાશે અને બધા એક એક રાઉન્ડમાં કરતા હશે તો સારું પડશે બીકોઝ એ લોકોને અથડાશે નહીં ક્રાઉડેડ નહીં થઈ જાય એકબીજા સાથે સરસ મજા આવશે ગરબા કરવાની વધારે વાર સુધી ગરબા કરાશે જેમ તમે કહ્યું કે વિલન બનશે તો તો પણ અમે મિત્ર બનાવીને ગરબા કરીશું જો આવશે બિલકુલ બિલકુલ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારનો ઉત્સાહ છે ખાસ કરીને આ વખતે અમદાવાદમાં મંડલીની થીમ ઉપર લોકો વધારે પસંદ કરી રહ્યા છે અને તે થીમ ઉપર ખાસ કરીને અમદાવાદમાં આયોજન પણ થનાર છે તેને લઈને ખેલૈયાઓમાં થનકનાટ

સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે પચાસથી વધુ ડબગર પરિવારો દ્વારા વર્ષોથી પરંપરાગત જૂના વાજંત્રો બનાવાય છે જેમાં ઢોલક તબલા નાના મોટા મંજીરા ડ્રમ ડાક સહિતના સાધનો બનાવાય છે પરંતુ વર્તમાન સમયમાં ડીજે સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વધતા જૂના વાજંત્રોનો ઉપયોગ ઘટ્યો છે અને દિવસે ને દિવસે જૂના વાજંત્રોનો ઉપયોગ ઘટતા વર્ષોથી વાજંત્રોનું વેચાણ કરતા વેપારીઓ કારીગરોની હાલત કફોડી બની છે

પણ અત્યાર આ લોકો ઇલેક્ટ્રોનિક સાધન આવતા અમારા સંગીત સાધનો બધું ડીમ પડતું જાય તબલા રિપેર કરાવવા માટે આયા આવી નવા લેવા માટે આવી કે જૂની પરંપરા માટે આયા કામ એમનું સારું હે એટલે અમે તબલા હે વાજ્યનતર હે કડતાલ હે કે આપણે ખંદરી છે એ બધા સાધનો માટે અમે આયા આવીએ વાત હવે સુરતની કરવી છે જ્યાં ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓએ ચાર થી છ મહિના અગાઉ તૈયારી કરી છે ખેલૈયાઓ નવરાત્રી દરમિયાન મેકઅપ અને સ્ટાઇલ પણ કરાવતા હોય છે ઓકે આ વખતે તો બુકિંગ્સ પણ અમને અત્યારે આવી ગયા છે અને જેવું ખબર હશે પેલા વેલકમ નવરાત્રી ડ્યુરિંગ નવરાત્રી અને બાય બાય નવરાત્રી બધા જ ઓર્ડરો અમે લગભગ બુક કરી દીધા છે અને બહુ સારો રિસ્પોન્સ છે અને બુકિંગ્સ પણ અમારા લગભગ ફૂલ થવા લાગ્યા છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી